સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુરમાં ધરણા કર્યા હતા. પ્લે કાર્ડને લઈ પાલનપુરના ગુરુનાનક ચોકમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે જિલ્લા પ્રમુખ સહિત 7 કાર્યકરોની અટકાયત કરી હતી. આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે કોંગ્રેસ રસ્તા પર ઉતરી હતી અને પાલનપુરમાં ધરણા કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોએ બેનરો સાથે સરકારનો વિરોધ કર્યો હતો. સાથે સાથે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જો કે પોલીસે કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમને થવા દીધો ન હતો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 7 કાર્યકરોની અટકાયત કરી હતી. રેમડેસિવિરની વાત હોય, ઓક્સિજન અને બેડની તમામ સેવાઓમાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે સરકારના કાન ઉગાડવા માટે આ માર્ગ પર ઉતરી અને વિરોધ નોંધાવ્યો હતો. આપ સૌ મિત્રો જાણો છો, કોરોનાની બીજી લહેરમાં ભારત દેશ, ગુજરાત અને સ્વાભાવિક રીતે મારો જિલ્લો, આપણો સૌનો જિલ્લો બનાસકાંઠા પણ ભરડામાં છે. અનેક કુટુંબોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ એ તમામ કુટુંબો પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે અને પરમાત્માને, પરવરદિગારને પ્રાર્થના કરે છે કે આત્માઓને શાંતિ અર્પે અને પરિવારને શક્તિ અર્પે. તમામ જાતના અણઘડ વહીવટ, પોલિસી સવારે બને સાંજે બદલાઈ જાય. આજે એક દર્દી ખાટલા માટે આમથી આમ રઝળતો હોય, ત્યાં પહોંચે એટલે ઓક્સિજન માટે એના સગા રઘવાયા ફરતા હોય, ઓક્સિજનનો કદાચ ક્યાંક આગા પાછો મેળ પડ્યો હોય, તબીબાઈને કે CHC PHC રેફરલમાં કે ઇન્જેક્શનની વ્યવસ્થા કરવી પડશે, તો ઇન્જેક્શન લેવા માટે એ આ કહેવાતા સેવા સદનોમાં એના પગથિયા ખૂંદતા જોયા છે. અને છેલ્લે દુઃખ સાથે સવારે એ ગુજરી જાય અને એના સગા જ્યારે સ્મશાને લઈને જાય ત્યારે સ્મશાને પણ એને 4-4 કલાક રાહ જોવી પડે. અને ત્યારે તો એનો સગો એમ કહે છે કે હવે તો મારો આ મરી ગયો છે, હવે તો આને બાળવા તો દો, આટલી વ્યવસ્થા તો કરો. બહુ દુઃખની બાબત છે. ગુજરાત સમૃદ્ધ અને સંપન્ન પ્રદેશ. આ જે કંઈ વ્યવસ્થાઓનો અભાવ થયો છે અને એવી મૂળભૂત આરોગ્યલક્ષી વ્યવસ્થાનો, એના માટે અમે સરકારને જાગૃત કરવા આવ્યા છીએ. સરકારને એમના કાન ઉઘાડે, એમની આંખ એમની ઊંઘમાંથી ઉઠે એના માટેની આ વાત છે. અમારા તમામ પ્લેકાર્ડમાં અમારી અમે વ્યવસ્થાઓ જે પ્રજાને આપવાની છે એનો વાત છે. બીજી વાત કે અનેક નામી અનામી જે ગુજરી ગયા છે એમને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અને તમામ તરફથી શ્રદ્ધાંજલિનો પણ આ કાર્યક્રમ છે. મારે ખરેખર આપના માધ્યમથી સરકારશ્રીને સંદેશો પહોંચાડવો છે કે ડિસેન્ટ્રલાઇઝ કરો. તમે એક જ વ્યક્તિ હું જ કરીશ એમાં નહીં પહોંચી વળો, નહીં ગુજરાતમાં પહોંચી વળો, નહીં દેશમાં પહોંચી વળો. અને બોટલનેક મેનેજમેન્ટના ફંડામાં બોટલનેક છે એને દૂર કરો. તમામ વસ્તુઓ PMO થ્રુ જ આવે તો આટલા મોટા 125-130 કરોડના દેશમાં ના પહોંચી વળાય. ડિસેન્ટ્રલાઇઝ કરો, જેને જેને અધિકાર આપવાનો આપો. કોંગ્રેસ તમારા સમર્થનમાં છે, કોંગ્રેસ તમારી સાથે છે. અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ આ મહામારીમાં લડવા આપણે સૌ સાથે છીએ. ત્યારે તમે માત્ર ને માત્ર તમારું નામ મોટું થાય અને હું જ એ હુંકારામાંથી બહાર આવું.